શ્રી અરણ્યકાંડ સર્ગ 47. રાવણે મુનિના વેશમાં સીતાને અનેક પ્રશ્નો પૂછ્યા. આથી સીતા વિચારવા લાગ્યા કે આ બ્રાહ્મણ અતિથિ છે, હું તેમને જવાબ નહીં આપું તો તે જરૂર ગુસ્સે થઈને શ્રાપ આપી બેસશે. આથી સીતાજી બોલ્યા, હે મહારાજ, હું જનક રાજાની પુત્રી સીતા છું. હું દશરથ નંદન શ્રી રામની પત્ની છું. મારા પતિ પોતાના પિતાનું વચન પાળવા 14 વર્ષ માટે વનમાં આવ્યા છે, માટે હે મહારાજ, તમે થોડી વાર માટે બેસો. મારા પતિ અને તેમના ભાઈ લક્ષ્મણ હમણાં જ આવી પહોંચશે. હવે મને તમે તમારી ઓળખાણ આપો. સીતાની વાત સાંભળી લીધા પછી રાવણે પોતાની ઓળખાણ આપવા માંડી. હે સીતા, જેનું નામ સાંભળતા જ દેવો અને અસુરો, મનુષ્યો અને ત્રણેય લોકની પ્રજા ત્રાસ અનુભવે છે, તે રાક્ષસોનો એકમાત્ર સ્વામી હું રાવણ છું. જ્યારથી તને જોઈ છે ત્યારથી મારા અંતઃપુરની સ્ત્રીઓથી મારું મન ઉઠી ગયું છે. મારા અંતઃપુરમાં અનેક સ્વરૂપમાં સ્ત્રીઓ છે, પણ એમાં તારા જેવી કોઈ નથી. માટે આ સૌ રાણીઓની તું પટરાણી થા એવી મારી ઈચ્છા છે. લંકાના સુંદર ઉપવનમાં આપણે વિહાર કરીશું, ક્રીડા કરીશું. તારી સેવામાં 5000 દાસીઓ હાજર રહેશે. રાવણના આવા કામમોહિત વચનો સાંભળીને સીતાને ક્રોધ થયો. આ તો બ્રાહ્મણને બદલે વેશધારી રાક્ષસ નીકળ્યો. આથી સીતા તેનો તિરસ્કાર કરીને કહેવા લાગી, હે દુષ્ટ નિશાચર, મેં તને બ્રાહ્મણ જાણીને તારો સત્કાર કર્યો, પણ તેથી હું ઠગાઈ છું. પણ તું જાણી લેજે કે મારા પતિ મારા રક્ષક છે. તેઓ પર્વત જેવા દ્રઢ, ઇન્દ્ર સમાન અજય શ્રી રામ છે, અને એમનો મેં આશ્રય ગ્રહણ કર્યો છે. અરે દુષ્ટ રાક્ષસ, શિયાળ થઈને એક સિંહણની કામના કરે છે, પણ તું મને સ્પર્શ કરવાને પણ શક્તિમાન નથી. તું મને સુરામથી વિખૂટી પાડવાનો હતો, હવે તારું મૃત્યુ નજીક આવ્યું જણાય છે. હે દુષ્ટ રાક્ષસ, તારા મનોરથ ક્યારેય સિદ્ધ થશે નહીં. તું આગને વસ્ત્રમાં બાંધીને લઈ જઈ શકીશ? શું તું તારા હાથ વડે સુરત તથા ચંદ્રને પકડી શકીશ? તું હળાહળ વિષપાન કરીને જીવી શકીશ? હે બુદ્ધિહીન રાક્ષસ, તું જાણે છે કે મારા પતિ શ્રી રામ વિદ્યમાન છે, છતાં પણ તું મારું બળપૂર્વક હરણ કરીશ તો જેમ માખીઓને ગાળેલું ઘી તેને પચતું નથી તેમ તારું થશે. માખી તે ઘી ગળવાથી મરણ પામે છે, તેમ તું મારું હરણ કરીશ તો નક્કી મરણને શરણ થઈશ.